गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण छ विषय गणित प्रकरण सात अपूर्णांक संख्याओं। विद्यार्थी मित्रों, अगाउ आपणे स्वाध्याय 7.1 ना प्रश्न नंबर 1-6 सुधीनी समझ मेळवी गया। तो चलो हवे जोईए प्रश्न नंबर 7। कंचन कपड़ाने डाई करे छे, ते 30 कपड़ाने डाई करे छे, एटले के कुल 30 कपड़ाने एने डाई करवानी छे। तेणे 20 कपड़ाने डाई करी लीधी हती, तो तेणे केटलामां भागना कपड़ाने डाई करी, एटले के आपेल कपड़ानो जे भाग छे ते माटे आपणे शुं शोधवानो छे? अपूर्णांक शोधवानो छे। तो अपूर्णांक शोधीए। चालो तो हवे अहीं अपूर्णांक बराबर लखीशुं आपणे के कुल कपड़ा ની સંખ્યા બરાબર, અને અંશમાં લખાશે ડાય કરેલ કપડાની સંખ્યા। ચલો ડાય કરેલા કપડા કેટલા છે? 20, અને કુલ કપડા આપણને કેટલા આપ્યા છે? 30, એટલે 20 ના છેદમાં 30 કામ મળી ગયો અપૂર્ણાંક। હવે આગળ ગણતરી કરીએ તો 20 ના છેદમાં 30 એટલે અહીં જોઈએ તો 0 0, પાછળના જે 0 છે તે ઉડી જશે, એટલે રહેશે 2 ના છેદમાં 3। આપણે આના પરથી કહી શકીએ કે કંચને 2/3 જેટલા ભાગના કપડાને શું કરી નાખી છે? ડાય કરી નાખી છે। તો હવે જોઈએ આપણે દાખલા નંબર 8। 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો। ચલો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ, કઈ કઈ લખાશે? તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। હવે તેમાંના કેટલાકમાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે, તો આપણે શોધવાની છે આ પૈકી અવિભાજ્ય સંખ્યાઓ। ચાલો તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે આપણને ખ્યાલ છે બરાબર, કે જેના ભાગ નથી ચાલતા તેને કેવી સંખ્યા કહેવામાં આવે? અવિભાજ્ય સંખ્યા। તો પહેલી છે 2, પછી 3, પછી 5, ત્યાર પછી 7, ત્યાર પછી 11। આમ કુલ કેટલી સંખ્યાઓ આવી છે? 5 સંખ્યાઓ છે, જે કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે આપણે શોધવાનો છે કેટલામાં ભાગની, એટલે કે આપણે શોધવાનો છે અપૂર્ણાંક। તો અપૂર્ણાંક બરાબર આપેલ કુલ સંખ્યા, અને અંશમાં લખાશે અવિભાજ્ય સંખ્યા। ચાલો અહીં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો 5 છે, એટલે અંશમાં લખાશે 5, અને કુલ કેટલી સંખ્યા આપી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, એટલે છેદમાં લખાશે 11, એટલે આપણને અહીં મળતો અપૂર્ણાંક કયો છે? 5 ના છેદમાં 11। તો આપણે આના પરથી કહી શકીએ કે આપેલી જે સંખ્યા છે તે પૈકી 5 ના છેદમાં 4 ભાગની સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, સોરી 5 ના છેદમાં 11 ભાગની સંખ્યાઓ એ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે। તો હવે જોઈએ દાખલા નંબર 9। 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, અને તેમાંના કેટલામાં ભાગની સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો આપણે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ। તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? 102 104 105 106 107 108 109 110 111 112 અને 113। આમ કુલ અહીં કેટલી સંખ્યાઓ મળે છે? 12 સંખ્યાઓ મળે છે આપણને। હવે આ પૈકી આપણે અવિભાજ્ય સંખ્યા શોધવાની છે, તો ચાલો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો બેકી સંખ્યાઓ તો ઓલરેડી વિભાજ્ય સંખ્યાઓ હોય છે, એટલે એને જોવાની નથી। 103 છે, તેનો કોઈ વડે ભાગ ચાલતો નથી, એટલે 103 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। તે જ રીતે 105 છે, એનો 5 વડે ભાગ ચાલશે, 107નો ભાગ નથી ચાલતો, એટલે 107 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી 109 એ અવિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી જોઈએ તો 111 જે છે તેનો 3 વડે ભાગ ચાલશે, એટલે એ વિભાજ્ય સંખ્યા છે।
113 જે છે એનો ભાગ ચાલતો નથી એટલે અવિભાજ્ય સંખ્યા થશે એટલે 113 અવિભાજ્ય સંખ્યા થઈ। હવે આપણે શોધવાનો છે અપૂર્ણાંક, તો અપૂર્ણાંક બરાબર શું લખાશે, આપેલી કુલ સંખ્યા આપેલી સંખ્યા આપેલ અવિભાજ્ય સંખ્યા, કેમ કે આપણે અવિભાજ્ય સંખ્યાનો અપૂર્ણાંક શોધવાનો છે, અને છેદમાં કુલ સંખ્યા। ચાલો આપણને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે છે, તો 1, 2, 3 અને 4 એટલે અંશમાં લખાશે 4, અને છેદમાં કુલ સંખ્યાઓ આપણને કેટલી મળે છે 12 એટલે લખાશે 4 ના છેદમાં 12। તો આ થયો અપૂર્ણાંક 4 ના છેદમાં 12, જે કેવી સંખ્યાઓ દર્શાવે છે, અવિભાજ્ય સંખ્યાઓ દર્શાવે છે, કે જે સંખ્યાઓ 102 થી 113ની વચ્ચે આવે છે। હવે જોઈએ દાખલા નંબર 10। આપેલ વર્તુળ જેમાં ચોકડી છે તેનો અપૂર્ણાંક શું છે, બરાબર અહીં જુઓ તો કુલ કેટલા અપૂર્ણાંક કેટલા વર્તુળ દર્શાવ્યા છે, 8, જે પૈકી 4માં ચોકડી કરી છે, તો આપણે એનો અપૂર્ણાંક શોધીએ। તો અપૂર્ણાંક બરાબર શું લખાશે, કે કુલ વર્તુળ, અને ઉપર લખાશે ચોકડી ધરાવતા વર્તુળ। ચાલો ચોકડીવાળા વર્તુળો કેટલા છે, તો આપણે જોયું 4, અને કુલ વર્તુળો કેટલા છે, 8, એટલે અપૂર્ણાંક મળી ગયો 4 ના છેદમાં 8। અથવા તો આપણે ભાગ ચલાવવાય તો ચલાવી શકીએ છીએ, 4 એકા 4 અને 4 2 8, તો 4 4 ઉડી જશે એટલે અપૂર્ણાંક મળશે 1 ના છેદમાં 2। તો આ રીતે કયા કયા અપૂર્ણાંક મળે છે, 4 ના છેદમાં 8 અથવા તો 1 ના છેદમાં 2 મળે છે। હવે જોઈએ દાખલા નંબર 11। ક્રિસ્ટીનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું, તેણીએ 3 સીડીઝ ખરીદી અને 5 બીજી ભેટમાં મળી, એના દ્વારા ખરીદેલી સીડીની સંખ્યા અને ભેટમાં મળેલી સીડીની કુલ સંખ્યા એ સીડીની સંખ્યાનો કયો અપૂર્ણાંકમાં ભાગ દર્શાવે છે તે આપણે શોધવાનું છે। તો અહીં ક્રિસ્ટીને ખરીદેલી સીડી કેટલી છે, 3 સીડી છે, તો લખીએ શું, તેણીએ ખરીદેલ સીડી ત્રણ છે, અને ભેટમાં મળેલ સીડી કેટલી છે, તો કે 5 છે। આમ કુલ સીડીની સંખ્યા જોઈએ તો કુલ સીડીની સંખ્યા થશે 3 વત્તા 5, બરાબર કેટલી થશે, 8 થશે। હવે આપણે શોધવાનું છે કે તેણે ખરીદેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યાની અપૂર્ણાંક શોધવાનો છે, એટલે કે 2 અપૂર્ણાંક શોધવાના છે। તો આપણે પહેલો અપૂર્ણાંક શોધીશું કે ખરીદેલ સીડી અને છેદમાં કુલ સીડી। ચાલો ખરીદેલી સીડી કેટલી છે, 3, અને છેદમાં કુલ સીડી એની પાસે કેટલી છે, 8, એટલે અપૂર્ણાંક લખાશે 3 ના છેદમાં 8। તો આ થયેલ તેણે ખરીદેલી સીડીનો અપૂર્ણાંક। હવે તે જ રીતે બીજો અપૂર્ણાંક મેળવીશું આપણે, અને તે શોધવાનો છે કે ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક। અહીં લખીશું ભેટમાં મળેલ સીડી અને છેદમાં કુલ સીડી। ચાલો ભેટમાં મળેલ સીડી કેટલી છે, 5, અને કુલ કેટલી સીડીઓ છે, 8, એટલે અપૂર્ણાંક મળશે 5 ના છેદમાં 8। તો આ રીતે તને ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક મળે છે 5 ના છેદમાં 8, અને તેણે ખરીદેલ સીડીનો અપૂર્ણાંક મળે છે 3 ના છેદમાં 8। તો અહીં આપણું સ્વાધ્યાય 7.1 પૂર્ણ થાય છે। ફરી નવી સમજ સાથે મળીશું આપણે આગલા વિડીયોમાં।